નમસ્કાર, હું છું તોરલ, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. વાદ વિવાદમાં સ્વાગત છે આપનું. બનકે એક હાદસા બાજાર મેં આ જાયેગા, જો નહીં હોગા વો અખબાર મેં આ જાયેગા. ચોર ઉચકો કી કરો કદ્ર કી માલૂમ નહીં, કોન કબ કોન સી સરકાર મેં આ જાયેગા. રાહત ઇન્દોરીની આ રચના આજના સાંપ્રત સમયમાં બિલકુલ બંધ બેસે છે. રાજનેતાઓ અને રાજકારણીઓની બગડતી જતી છબી આપણા સમાજ માટે લાલબત્તી સમાન બની ગઈ છે. જયંતિ ભાનુશાળી સાથે જોડાયેલી જે બાબતો આજકાલ સમાચાર માધ્યમોમાં ચાલે છે તેના કારણે અનેક સવાલો આજના સમાજ સામે, આજના રાજકારણ સામે અને આજના રાજનેતાઓ સામે ઉઠી રહ્યા છે અને આ જ વિષય પર આજે વાદ વિવાદમાં કરવી છે ચર્ચા. ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી સામે લાગેલા દુષ્કર્મના આરોપો અંગે રોજ રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. એક તરફ ભાનુશાળીના પરિવારે અરજી કરીને આરોપ લગાવનાર પીડિતા સામે ફરિયાદ કરવાની વાત કરી છે, તો સમગ્ર કેસમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા છબીલ પટેલનું નામ પણ સામે આવ્યું છે. જો કે છબીલ પટેલે પોતાનો કોઈ જ રોલ ન હોવાનું જણાવ્યું. પીડિતાના પૂર્વ પતિએ પણ પીડિતા સામે ગંભીર આરોપો મૂક્યા હતા. પૂર્વ પતિના આરોપ બાદ પીડિતાએ પણ મીડિયા સમક્ષ આવીને પૂર્વ પતિના આરોપો ફગાવ્યા હતા અને પોતાને ન્યાય ન મળતો હોવાની વાત કરી હતી. જયંતિ ભાનુશાળી દુષ્કર્મ કેસમાં પીડિતાના પૂર્વ પતિએ જ પીડિતા પર આરોપ લગાવ્યા છે. પીડિતાના છબીલ પટેલ સાથેના સંબંધ હોવાનો પણ પીડિતાના પૂર્વ પતિએ ઘટસ્ફોટ કર્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં આવવાનો મિનિંગ જ એક જ હતો, ખાલી કહેવા માટે કે છોકરી પહેલેથી જ બધાને હેરાન કરે છે આ રીતે. ત્યાં એના એરિયામાં પણ બધાને પૈસા પડાવવાનો પહેલેથી ધંધો જ એનો એ છે, પૈસા પડાવવાનો. સુરત મને આ જયંતિભાઈ ભાનુશાળીનું ન્યૂઝમાં આવ્યું એટલે જાણવા મળ્યું કે જયંતિભાઈ ભાનુશાળી વિરુદ્ધ ફરિયાદ કરનાર બીજું કોઈ નહીં, મારી એક્સ વાઇફ જ હતી. એટલે અલગથી થોડું જાણવા મળ્યું હતું કાલે કે સુરત અમદાવાદ તપાસ માટે આવેલી હતી. એટલે કાલે હું અમદાવાદ આવ્યો અહીંયા અને મારા મિત્રએ સુરતમાં મિત્રએ એક નંબર આપ્યો અહીંના પ્રેસવાળાનો કે એનો કોન્ટેક્ટ તું કર. એટલે કોન્ટેક્ટ કરીને પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો છું અત્યારે હું. મારા એમની સાથેના રિલેશન 10મું ધોરણ ભણતી હતી ત્યારના હતા અને ત્યારથી 9મું ભણતી હતી ત્યારના હતા અને 10માંથી જ મારે તેમની સાથે શારીરિક સંબંધ પણ હતા. ત્યાર પછી અમે મેરેજ કર્યા. મેરેજના 1.5 મહિનાની અંદર અલગ અલગ છોકરાઓ સાથેના રિલેશન બધું ઝઘડો થવા માંડ્યો અને અલગ થઈ ગયા અમે. પછી ધમકી ભર્યા ફોન આવતા હતા, કોઈ રાજકીય નેતા એમણે કીધેલું હતું, છબીલ પટેલ નામના કોઈ વ્યક્તિના ફોન આવતા હતા. એમણે ધમકી પણ આપી લીધી, ડિવોર્સ નહીં આપ તો તને જેલમાં નખાવી દઈશ, તારા આખા પરિવારને હેરાન કરીશ, આમ તેમ બધી ધમકી આપતા મને. કે જે વ્યક્તિના ઘરમાં 2 વર્ષ પહેલા ખાવાના પણ નહીં હતા, એમની પાસે આટલા બધા પૈસા અત્યારે કઈ રીતે આવ્યા? પોલીસ આ બાબતે તપાસ કરે તો એ પણ એમને જાણવા મળી શકે છે. આગળ બીજી વાત એ કહેવાની હતી, એણે અરજીમાં એવું લખાવેલું છે કે ફેશન ડિઝાઇનિંગના એડમિશન માટે અમદાવાદ આવેલી હતી. તો ફેશન ડિઝાઇનિંગ તો ત્યાંથી મને એવું જાણવા મળ્યું છે કે ફેશન ડિઝાઇનિંગ તો ઓલરેડી સુરતમાં એ કરતી જ હતી, તો અમદાવાદ આવવાની જરૂર એમને શું પડી? વિડીયો ક્લિપિંગ એ પોતે જ બનાવતી હતી, અત્યારની પણ હું એ જ વાત કરવા માંગુ છું. એ આક્ષેપ કરે બીજા ઉપર, પણ વિડીયો ક્લિપિંગ તો પોતે ને પોતે બનાવીને ગામને બ્લેકમેલ કરે છે ને, બધાને બ્લેકમેલ કરે છે પણ બીજાને જાતે બનાવીને બ્લેકમેલ કરે છે. કેટલા લોકોને એને આ રીતે ટાર્ગેટ કર્યા છે? મારા ખ્યાલમાં તો જાણમાં છે ત્યાં સુધી 70-80 વ્યક્તિને તો હું પણ ઓળખતો હતો. જે ટાઈમમાં હું એમની સાથે હતો ત્યારે એમને પણ ઓળખતો હતો. મેરેજ અમે છૂટા થઈ ગયા, 1.5 મહિનો સાથે રહ્યા, છૂટા થયા તે પછી પણ વર્ષ દિવસ મારી ઉપર ફોન આવેલો હતો. તો આ સમગ્ર મામલામાં પીડિતાએ તમામ આક્ષેપોને ફગાવ્યા અને પોતાની પ્રતિક્રિયા પણ આપી. અરે અરે, આવું આવું થયેલું છે, જયંતિ ભાનુશાળીએ કરેલું છે, મેં ફરિયાદ નોંધાવી છે, છતાં બી એની નિવારણ નથી આવતું. મારી ફરિયાદ દ્વારા બધી જ તાત્કાલિક જે પ્રોસેસ હતી એ બધી થઈ ગયેલી છે અને છતાં બી હજી ભાનુશાળી બહાર ઘૂમે છે એવી રીતના, તો પ્લીઝ મને ન્યાય અપાવો. મેં મારી ફ્રેન્ડ કે દ્વારા ઉસકે પાસ ગઈ થી ફેશન ડિઝાઇનિંગ એડમિશન કે લે, ઉસને મુજે બાર બાર બુલાયા થા, ઉસને બાર એક બાર મેરા
मतलब के बीच सड़क में ही उसने ये सब कहा था और फिर उसने मेरा वीडियो बनाया था, उसके बाद मुझे ब्लैकमेल किया गया था। ये बात खोटी है सर, जो एनी पास एविडेंस हो तो ये मुकी सके जे। कुछ भी नहीं है। आपके डाइवोर्स का क्या कारण रहा था? वो फैमिली इशू था वो थोड़ा, क्योंकि मैं मिडिल क्लास फैमिली की हूँ और मुझसे दहेज मांगा गया था और फिर उसने मेरे पापा अफोर्ड नहीं कर सकते थे इसलिए वो मुझे मार रहा था, पीट रहा था। अगर आप लोगों को सच्चाई जाननी हो तो आप उसके एड्रेस पे जा सकते हो। तो જયંતી ભાનુશાળી સામે એક બાદ એક આરોપો લાગી રહ્યા છે। દુષ્કર્મના આરોપ જે રીતે સામે આવ્યા ત્યારબાદ જયંતી ભાનુશાળી જે છે તે ભૂગર્ભમાં ચાલ્યા ગયા અને કોઈ જ અતોપતો તેમનો સામે નથી આવ્યો। જોકે તેમનો પરિવાર હવે તેમની પડખે આવી રહ્યો છે, પરંતુ ભાનુશાળીની આજે ભવાઈ ચાલી રહી છે, તેને લઈને અનેક સવાલો જન્મી રહ્યા છે। અનેક સવાલો આજના સમાજની સામે, અનેક સવાલો જે વ્યવસ્થા છે તેની સામે, અને અનેક સવાલો રાજકારણની સામે પણ જન્મી રહ્યા છે। વાત કરીશું તેના વિશે, આ વિષય પર વાત કરવા માટે આપણી સાથે કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર છે, તો સાથે જ વકીલ મીના જગતાપ પણ જોડાઈ ગયા છે। બંનેનું ખૂબ ખૂબ સ્વાગત મીનાબેન। સૌથી પહેલો સવાલ હું આપને પૂછવા માંગીશ, છેલ્લા બે દિવસથી જે રીતે આ સમગ્ર મામલો ગરમાઈ રહ્યો છે, જે રીતે ચર્ચાઈ રહ્યો છે, ચર્ચાની એરણે આવ્યો છે આ આખો મુદ્દો, સવાલ એ જ ઉભો થાય છે કઈ દિશામાં જઈ રહ્યો છે સમાજ? આ કંઈ નવીન કોઈ કિસ્સો નથી। રાજકારણ અને એમાં જે એમની પાસે જે એક સત્તાનો મદ જે હોય છે એ મદમાં ભાન ભૂલી જતા હોય છે કે આપણે જે કરી રહ્યા છે, કેમ કે એમને એવું લાગે છે કે બધી જ જે સત્તાઓ છે, આર્થિક સત્તા છે, રાજકીય સત્તા છે, સામાજિક સત્તા છે, બધી જ જાણે અમારા ખિસ્સામાં પડેલી છે અને એનો જ્યારે ફાવે ત્યારે ઉપયોગ કરે। અને એક વસ્તુ એ છે કે એના માટે આ સાબિત કરવા માટે જો એમને કોઈ મળતું હોય તો તે છે સ્ત્રી, કે હું એના ઉપર જે છે આધિપત્ય જમાવું અને હું જે ચાહું તે કરી શકું, એટલે એવી એક જે આખી એમની જે એક મેન્ટાલિટી આખી આવે છે, કેમ કે એક મદ છે એમને સત્તાનો। અને એમાં આવા પ્રકારના જે કિસ્સા જે છે આપણે આ પહેલો નથી, રોજ બરોજ ઘણા બધા કિસ્સા એવા બનતા હશે અને આ તો જે છે એ આપણી સામે આવતા કિસ્સા દેખાઈ રહ્યા છે। જે નથી દેખાતા એવા તો કંઈક કેટલાય હશે, કંઈ કેટલીય છોકરીઓ છે। આપણે ત્યાં નલિયાકાંડ લઈએ કે પછી જે પારુલ જે કાંડ જે બન્યો હતો, પારુલ ઇન્સ્ટિટ્યૂટમાં જે કાંડ બન્યો હતો, આ બધા જે આપણે જોઈએ તો આ બધા જે છે કે જેમને એક આર્થિક સત્તા જેની પાસે છે, રાજકીય સત્તા જેની પાસે છે, એના કારણે આ જે છે એ એવું ધારી લીધું હોય છે કે અમે જે ઈચ્છીશું એમને મળવાનું છે અને એ અહીંયા પણ દેખાઈ રહ્યું છે। હવે આખી જે વાત આ જે દીકરી કરી રહી છે કે એની સાથે આ પ્રકારનું થયું છે, ત્યારે બધા જ તંત્રો એક, કેમ કે રાજકીય સત્તા એવી છે કે એને બચાવવા માટે બીજા બધા તંત્રો જે છે કામે લાગી પડશે, પણ આ છોકરી જે છે એને કેવી રીતના પાડી દેવી એના માટે ઘણા બધા લોકો ઉભા કરશે। સત્ય શું છે એ તો જો તટસ્થ તપાસ થાય ને તો જ ખબર પડે, અધરવાઇઝ તો જે નલિયાકાંડનું આખું થયું એ જ પ્રકારે અહીંયા પણ થશે। કેમ કે આજે બીજો એક સુરતની છોકરીએ આ પ્રકારનો આક્ષેપ મૂકેલો છે કે એની સાથે પણ આવા પ્રકારના, ભલે એ વિથ કન્સેન્ટ હતા બટ એની મેન્ટાલિટી તો છતી કરે છે ને કે કયા પ્રકારની મેન્ટાલિટી વાળા આપણા જે રાજકીય નેતા છે એ છે, એટલે એક એ મેન્ટાલિટી પણ એની છતી થઈ રહી છે। એટલે વુમનાઇઝરની આખી જે વાત જે છે અહીંયા દેખાઈ રહી છે। એટલે આ વસ્તુ જે છે એ હવે જનતા માટે એક મોટી લાલ બત્તી સમાન છે, કેમ કે આ બાબત જે છે એ જ્યારે સત્તામાં રહેલા લોકો જ્યારે આ પ્રકારની પોતે એક ઇમેજ જે એની છે એને ખરડા એવી આખી વાત કરે ત્યારે એક મોટો ક્વેશ્ચન આપણી રાજનીતિ પર પણ થઈ રહ્યો છે। રાજનેતાઓ સાથે જોડાયેલી જ્યારે આ પ્રકારની વાતો આવે છે તો સામાન્ય જનતા તો બિલકુલ વિચારમાં પડી જાય છે કે વિશ્વાસ કરવો તો હવે કોની ઉપર કરવો। જરા જે આ આખી ઘટના સામે આવી રહી છે, નલિયાકાંડ થી લઈને અત્યાર સુધીની જે ઘટનાઓ ને પહેલાની પણ અનેક ઘટનાઓ, આ પ્રકારની ઘટનાઓ જ્યારે રાજનીતિ સાથે જોડાયેલા લોકો સાથે ચર્ચાવા લાગે છે ત્યારે ખરેખર ચિંતાનો વિષય તો રાજકારણીઓ માટે પણ છે। 100% એટલા માટે કે જાહેર જીવનમાં આવ્યા હોય ત્યારે કેટલાક મૂલ્યો સાથે આવ્યા હોઈએ છીએ અને એ મૂલ્યો માટે જ જાહેર જીવનમાં આવે છે। તમને જાહેર જીવનમાં કોઈ આમંત્રણ પત્રિકા લખીને બોલાવ્યા હોતા નથી, પણ સામાન્ય રીતે સમાજની એવી છાપ હોય છે કે ડૉક્ટર હોય, શિક્ષક હોય, રાજનેતા હોય તો એ લોકોનું પ્રતિનિધિત્વ કરતા હોય અથવા લોકો એમને ભગવાન કરતાં પણ વધુ માનતા હોય છે। એટલે સામાન્ય રીતે આ આખી જે સ્ટોરી છે મોટે ભાગે મોરલ સ્ટોરી છે। એ જે વાત કરી મીનાબેને એ બહુ સરસ વાત કરી કે આમાં કન્સેન્ટ ને નહીં કન્સેન્ટ ની વાત તો પછી આવે, પણ સામાન્ય રીતે જે નૈતિકતા છે એ નૈતિકતા તો એના મૂલ્યો તો જળવાવા જ જોઈએ, પણ સામાજિક રીતે જ્યારે એનું અધપતન થાય ત્યારે આવા કાળક્રમે આવા ચિત્રો સમાજની સામે આવતા હોય છે। સૌથી અગત્યની બાબત એ છે કે તમે જુઓ ભારતીય જનતા પાર્ટીનું સમયાંતરે આ ડર્ટી પિક્ચર રિલીઝ થતા જ હોય છે અને થતા જ રહ્યા છે। હું તો કોંગ્રેસના એક પ્રવક્તા તરીકે કહું છું કે ભારતીય જનતા પાર્ટીની આ સંસ્કૃતિ છે, આ એમનો ગૃહ ઉદ્યોગ છે, એમાં માત્ર નાયક અને નાયિકાઓ જ બદલાય છે,
બાકી પિક્ચર અને સ્ક્રિપ્ટ એના એ છે. તમે જે હમણાં બેને વાત કરી, મીના બેને, એમને નલિયાની વાત કરી, ચલો નલિયાની અંદર એ જ ડેસ્ટિનેશન, એ જ કચ્છ, કચ્છનું એ જ નલિયા, અને એ પણ પાછું રેકેટ હતું, માત્ર એક કિસ્સો નહોતો, આખું રેકેટ ચાલતું હતું મીનાબેન. અને રેકેટ, અને એ પણ કેવું, એમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીનું આઈ કાર્ડ તમારા ગળામાં લગાવ્યું હોય એનો કોડવર્ડ છે. તમે વિચાર તો કરો, નિમ્નતાની હદ વટાવી દીધી હતી. કોઈ પણ ઘરનો, જાહેર જીવનમાં બહેનો કે મહિલાઓ આવશે કેવી રીતે? સંસ્કારી મહિલા આજે ભારતીય જનતા પાર્ટીનું એક કાર્ડ, આઈ કાર્ડ પણ જે ગળામાં લટકાવતા એને સાપ લટકાવો એવી એને લાગણી ફિલિંગ થશે, એવી રીતે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છાપ પાડી રહ્યા છે. આમાં એક વાત ચોક્કસ ઉડીને આવશે કે ક્યાંક ક્યાંક હું કોંગ્રેસ ભાજપ કરતા ભાજપની વાત ખાસ એટલા માટે કરું છું કે તમે આખો રેશિયો જુઓ, તમે તમે એક નહીં અનેક કિસ્સાઓ તમને જોવા મળે છે. એનું કારણ એકમાત્ર છે કે સત્તાનો જે મત છે, આમ તો શક્તિના જુદા જુદા સ્વરૂપો હોય છે, એ શક્તિ તમારે પહોંચાડવી ખૂબ અઘરી હોય છે. એ પછી તમારી પાસે સત્તા હોય, પૈસો હોય, સાધન હોય, તમારી તમે સેલિબ્રિટી હોવ, એ જે વસ્તુ છે એ તમારે પચાવવી બહુ અઘરી છે, નહીંતર તમારે રુવાડે રુવાડે ફૂટી નીકળે છે. એ જ્યારે ના નીકળે એટલે એમાંથી તમારે પસાર થવું બહુ અઘરું હોય છે. એટલે ખાસ કરી દાખલા તરીકે આજે હું કેટલીક રાજકીય અવલોકનો કરવાના હતા, પણ ભારતીય જનતા પાર્ટી આવી જ નથી. આમ તો સામાન્ય રીતે હું ચોક્કસ કહું છું કે ગમે તેવો પ્રશ્ન હોય પણ પક્ષે, ચલો સાચા હોય તો એમનો પક્ષ તો રાખવા માટે આવવું પડે ને. આજે શેના માટે ભાગી રહ્યા છે ભાઈ, ચર્ચાથી ભારતીય જનતા પાર્ટી કેમ દૂર રહી છે? ખુલાસો કરે, જાહેર જીવનમાં આવેલી બધી વ્યક્તિઓ આ રીતે હોતી નથી, પણ ભારતીય જનતા પાર્ટીએ જે મિસકોલ દ્વારા મિસકોલિયા કચરાપેટી આખી ભેગી કરી છે, એ કચરાપેટીનું આ પરિણામ છે જેના કારણે આવા કૃત્યોની સામનો કરવો, એમને જવાબ આપવો પણ ભારે પડી રહ્યો છે. હમણાં એમના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રીનું નિવેદન આવ્યું હતું, તમે જોયું છે કે એમને કહ્યું એમ કે સાબિત થશે તો વિચારીશું. તો સાબિત ક્યારે થવાનું છે ભાઈ? તમે ક્યારે સાબિત કરવાના છે એ તો કહો, અને ત્યાં સુધી રાહ જોશો? જાહેર જીવનમાં તો નૈતિક મૂલ્યોની જ કિંમત હોય છે. જરાસીને વાત એ જ છે કે જ્યારે કોઈ પીડિતા સામે આવે છે, કોઈ મહિલા સામે આવીને પોતાના પર આ પ્રકારનું દુષ્કૃત્ય થયું છે તેવી વાત કરે છે, તો સરકારની તો સીધી જવાબદારી બને છે જવાબદારી ઉઠાવવાની અને તે દિશામાં આગળ વધવાની. સાબિતી થવી, સાબિતી ન થવી એ તો પછીની આખી વાત છે. આપણી સાથે જમીલ શેખ પણ જોડાઈ ગયા છે, તેમનું પણ સ્વાગત કરીશું. જમીલભાઈ, હું આપને પૂછવા માંગીશ, આજે સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, જે રીતે આરોપ મૂકવામાં આવી રહ્યા છે, શું લાગી રહ્યું છે, આગળ શું છે શક્યતાઓ? કોઈ શક્યતાઓ નથી બેન. અમે આજે કરશનભાઈ તરફથી એક ફરિયાદ આપી છે. આ જે કમ્પ્લેનન્ટ છે કહેવાતી પીડિતા, એમની વિરુદ્ધમાં જી, અને આવતીકાલે મોસ્ટ પ્રોબેબલી અમે જવાના છીએ પુરાવાઓ રજૂ કરીને, અને અમારી માંગણી છે કે એમની વિરુદ્ધ FIR દાખલ થવી જોઈએ તાત્કાલિક અસરથી. જી, જે રીતે મીનાબેન જમીલભાઈ વાત કરી રહ્યા છે કે FIR દાખલ થવી જોઈએ, આપણા ત્યાં કાનૂની જે પ્રક્રિયા છે એટલી બધી જટિલ બનતી જઈ રહી છે કે આજે પણ જ્યારે પીડિતા પ્રેસ કોન્ફરન્સ કરી રહી હતી, અનેક સવાલો જ્યારે તેને પૂછવામાં આવ્યા તો તે પોતાની વાત કરતા કરતા રીતસરની રડી પડી હતી, અને કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ મહિલા હોય, પોતાના પર આ પ્રકારના જ્યારે સવાલોનો મારો ચલાવવામાં આવે તો તેના માટે તેના જવાબો આપવું પણ કેટલું મુશ્કેલ બનતું હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ જાહેર જીવનમાં પડેલી હોય અને જાહેર જીવનમાં પડેલી વ્યક્તિ આવું કરે તેને એનો વ્યક્તિગત મામલો કેવી રીતના કહી શકાય? પહેલા તો એક વસ્તુ એ છે, કેમ કે આજે પ્રજાએ એને પ્રતિનિધિ તરીકે ત્યાં ચૂંટીને મોકલ્યા છે, એટલે એને જ્યારે ત્યાં મૂક્યા હોય ને એની પર આવા પ્રકારના આક્ષેપો થાય તો સૌથી પહેલા જવાબદારી એ બને છે, પક્ષની એવી બને છે. હું કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલી નથી, પણ મને ચોક્કસ આ કહેવું જોઈએ અહીંયા કે જ્યારે આવું દેખાય કે મારા પક્ષનો કોઈ વ્યક્તિ આ પ્રકારના કાંડમાં સંડોવાયેલા છે, સૌથી પહેલા તો એને આ પદ ઉપરથી નીચે ઉતારીને પછી જે બધી વાત છે એ જે દીકરી છે એના પક્ષે ઉભા રહેવાની વાત છે. હવે અત્યારે જે FIR ની રાજીનામું આપી દીધું છે જયંતિભાઈએ, રાજીનામું તો આપી દીધું છે. હા, રાજીનામું એમણે આપી દીધું છે, એ પોતાનો પક્ષ મૂકવા માટે રાજીનામું આપેલું છે, પણ અંદરખાને તો એમનો ચોક્કસ આ સપોર્ટ મળે જ મળે, નહીં તો અત્યાર સુધી તો FIR ચોક્કસ થઈ જાય. કેમ કે FIR ના નોંધાય તો પણ જે છે એના માટેની જ્યારે પોલીસો આટલી બધી જાહેરાતો કરતી છે, તો તમારી FIR ના નોંધાય તો શું કરવું? તો આ છોકરી જ્યારે આક્ષેપ કરી રહી છે, જયંતિભાઈ વિરુદ્ધ FIR થઈ ગઈ છે. જી,
ઓકે, પણ બીજી વાત કહું કે જે રાજકીય વાત કરી એટલે વચ્ચે હું કહેવા માંગુ છું કે એમણે તો રાજીનામું આપ્યું, પણ ભારતીય જનતા પાર્ટીએ પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ નથી કર્યા. હું કઈ કહેવા માંગુ છું, ભારતીય જનતા પાર્ટીએ પણ સસ્પેન્ડ કરવા પડે. આપણે જમીલભાઈને પણ સાંભળે. જી જમીલભાઈ, આપ આપની વાત પૂરી કરો. બેન, હું જયંતિ ભાનુશાળીના વેવાઈનો વકીલ છું. જી. અને અહીંયા જે આપણે વાત અત્યારે જે ચર્ચા જે ચાલી રહી છે એ સાંભળીને મને એમ થાય છે, એવું મને લાગે છે કે ફિલોસોફિકલ લેક્ચર વધારે થાય છે અહીંયા. તો આપ શું ઈચ્છી રહ્યા છો? મોરલ સ્ટોરી છે ભાઈ, આમાં શું હોઈ શકે? જમીલભાઈ, આ મોરલ સ્ટોરી છે. આમાં આ લીગલ સ્ટોરી, લીગલ લડવા માટે બધા ભેગા નથી થયા યાર, આ મોરલ સ્ટોરી જ છે. અમારે કઈ કેસ લડવાનો નથી. સાહેબ, અમારો મુદ્દો તો અમે ના ના 100% સાંભળીએ. તમે સાંભળશો તો અમે કઈ બોલીશું. તમે સાંભળીએ છીએ. પબ્લિશ થાય છે સોશિયલ મીડિયા ઉપર, અને એક વ્યક્તિ પોતાના હોદ્દા પરથી રાજીનામા આપી દે છે. ઘણી એવી એફઆઈઆરો છે જેમાં કોઈ કન્વિક્શન થતા નથી, અને અહીંયા એક વ્યક્તિની ઉપર આટલો બધો હોબાળો થઈ રહ્યો છે જેનું એમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ જ નથી. અને એની તમને કોઈ ચિંતા નથી? હવે જવાબ આપો. હવે તમે સીધી વાતો એ જવાબ આપો. એનો પરિવાર એટલો પરેશાન થઈ ગયો છે અને એ માણસની પરિવારની કોઈ ચિંતા નથી. તમે પહેલા સાંભળી લો, ક્યાં છે તમારા ભાનુશાળી? શામાં જે ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે? શામાં જે સામે નથી આવતા? ભાનુ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર એને ફોલો કરવાની વાત છે. આજે ભાનુશાળીને 160 નો સમન્સ મોકલાવ્યો છે, અને 160 ના સમન્સ નું શું કરવાનું છે તે લીગલ ઓપ્શન એની પાસે છે, અને હજુ કોઈ કોર્ટે એની વિરુદ્ધ વોરંટ નથી ઇસ્યુ કર્યું. અને આપણે કહીએ કે એની ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે, ભાગતા ફરે છે, ક્યાં સંતાઈ ગયા છે, એ બધી લેંગ્વેજ યુઝ કરવાથી તો એ બિચારો વિક્ટિમ છે આ કેસમાં. પેલા રાજીનામું આપી ચુક્યા છે. આજથી 3 દિવસ પહેલા એમને જાતે રાજીનામું આપ્યું હતું. એ પહેલો પુરાવો તો એ જ છે. એમને વાઇસ પ્રેસિડેન્ટ પદે, પ્રદેશ ઉપાધ્યક્ષ પદે રાજીનામું આપ્યું હતું. એનો પહેલો પુરાવો છે ભાઈ, રાજીનામું આપ્યું છે. એટલે તમે જે વાત કરો છો મોરલ, તો મોરલ સ્ટોરી ની વાત છે, ત્યાંથી શરૂ થાય છે. એટલા મોરલ્સ ઊંચા છે એટલા માટે રાજીનામું આપ્યું. હા, એટલે ત્યાંથી શરૂઆત તો થઈ જ ગઈ છે. હાજર થાય ને પોલીસ. હા, તો એમના મોરલ્સ ઊંચા છે એટલા માટે એમણે રાજીનામું આપ્યું છે. અને જો ખોટી હશે તો સીસામરી ભરાશે એની. આ જો આખી ચલો ઠીક છે, આપણી સાથે મંજીલ બેન પણ જોડાઈ ગયા છે. મંજીલ નાના વચ્ચે આપણી સાથે સામાજિક કાર્યકર્તા જોડાયા છે. જમીલભાઈ આપની પાસે આવીએ છે. હવે આપ માત્ર સાંભળો, આપની પાસે આવીએ ત્યારે આપ બોલજો. હવે મંજીલ, જે રીતે આખી આ આખી ઘટના ચાલી રહી છે, જે રીતે આ જમીલભાઈ વાત કરી રહ્યા છે, જે રીતે આખો આ કેસ સામે આવી રહ્યો છે, તે પીડિતાની ઉપર મોર્ફ કરેલો વિડીયો છે અને આ પ્રકારના આરોપો મૂકવા કેટલું હિતાવહ લાગે છે આપને? પહેલે તો ઇસમેં પોલિટિક્સ બીચ મેં નહીં આની ચાહીએ. જી, યે એક સ્ત્રી સે સંબંધિત મામલા હૈ. પોલિટિક્સ ઇસલિયે બીચ મેં આ રહી હૈ ક્યોંકિ પોલિટિક્સ વાલે લોગ જુડે હુએ હૈ. પોલિટિકલ ઇન્સાન હૈ, લેકિન ઉસકે પહેલે, પોલિટિકલ સે પહેલે વો એક ઇન્સાન હૈ ઓર વો એક સ્ત્રી હૈ, વો એક લડકી હૈ. તો હમે પહેલે ઇસ બાત પે ધ્યાન દેના ચાહીએ કિ બાર બાર જો યે કેસ હો રહા હૈ લગાતાર, ઉસમેં અબ જો કેસ હુઆ હૈ વો બકાયદા પોલિટિકલ પર્સન સે હુઆ હૈ. અબ તક તો કિસી ઓર લોગોં સે હો રહા થા, લેકિન મેં યે પૂછના ચાહ રહી હું, અગર વો વ્યક્તિ બિલકુલ સહી હૈ, वो ये कहना चाहते हैं अभी प्रूव नहीं हुआ, अभी वो लोग बोल रहे थे कि प्रूव नहीं हुआ, अगर प्रूव नहीं हुआ तो वो सामने क्यों नहीं आना चाह रहे? बिल्कुल बिल्कुल. तो उनको सामने आके सामना करना चाहिए ना. उनको आपको अपने को सही प्रूव करने के लिए जितने उनके पास में कायदे और तरीके हैं उनको दिखाने चाहिए, बताने चाहिए.
देखो बीजेपी का इससे बहुत नुकसान हो रहा है अगर वो आदमी सामने आके खुल के नहीं बोल सकता। सामने आना चाहिए उनको और आपके सामने आकर के खुलासा देना चाहिए। नहीं हमारे सामने क्यों आना चाहिए? हमें नहीं चाहिए खुलासा। जा रहे कहवामां आवे त्यारे तमे बच्चे बोलो, तमे बच्चे नहीं बोलो, अत्यारे मंजिलबेन बात करी रह्या छे। जी मैं आपको बता दूं, आपको गलत फहमी है, मैं खुद बीजेपी की हूं फिर भी बोल रही हूं। क्यों बोल रही हूं? क्योंकि एक स्त्री का मामला है, एक लड़की की बात है, उसके साथ जो भी हुआ वो अगर रो के इतनी बातें कर सकती है तो आपको ये लग रहा है वो नाटक कर रही है क्या? उसे सारी घटनाएं तो बता दी। बात नहीं है ये, एक लड़की की बात नहीं है, मंजिल एक दो तीन कितने किस्से सामने आ तो रहे क्या सारी चीजें झूठ है? मीना बहन बताइए, जे रीते आ बात करी रहा छे, जे रीते आ भाई आ मिस्टर जमील बात करी रहा छे, कितलू योग्य लागी रह्यु छे तमने? अने जे रीते आ तमाम लोको अत्यारे जाहिर जीवन साथे जाहिर क्षेत्र साथे जोड़ायेली व्यक्ति पर जारे आ प्रकारनो आरोप लागे, आपणे मानी लईए के आरोप खोटो छे, चलो एक समय मानी पण लीधुं, पोतानी वात रजू करवा माटे श्या माटे नथी आवता जो ए साचा छे तो? એક્ઝેક્ટલી આજે આખી જે વાત થઈ રહી છે કદાચ એ સામા પક્ષના વકીલ છે એટલે એમના બચાવ માટેની જે વાત કરી રહ્યા છે એ દેખાઈ જ રહ્યું છે ચોખ્ખી વસ્તુ। સૌથી પહેલા તો એક જે છે એક સેન્સિટિવ જે આપણું માઇન્ડ જોઈએ એ અહીંયા જોવું જોઈએ, કેમ કે સંવેદનશીલતા નથી લાગતી આ ભાઈની વાત ઉપરથી, કેમ કે જ્યારે એવું કહે છે કે માફ કરેલો વિડીયો છે તો એ માફ કરેલો વિડીયો જે છે એ તો એફએસએલબી મેનેજ કરતા આવડે છે બધાને, અને આ તો એક મોટા રાજકીય નેતા છે, એમને શું મેનેજ કરતા નહીં આવડે? એમને એફઆઈઆર મેનેજ કરતા આવડશે, એમને સાક્ષીઓ મેનેજ કરતા આવડશે, એ કહે છે કન્વિક્શન રેટ નથી આવતો, કન્વિક્શન રેટ આવશે ક્યાંથી જ્યાં સુધી આ બધી વસ્તુઓ સાચી બહાર નહીં આવે? અને એ સાચી બહાર લાવવા માટે જરૂરી છે કે બાકીના બધા તંત્રો એને મદદ કરે, આ બાકીના બધા તંત્રો જ્યારે આ ભાઈ પોતે જ ખરીદી લેવાના હોય ત્યારે ક્યાંથી મદદ કરે, ક્યાંથી કન્વિક્શન રેટ આવશે? બહુ સામાન્ય પ્રકારના જે વ્યક્તિઓ હોય છે એમની પર જ્યારે આ દુષ્કર્મના આરોપો લાગે છે ત્યારે જો એને મેનેજ કરવાની બધી પ્રક્રિયાઓ ચાલતી હોય તો આ તો એક મોટા રાજકીય નેતા હતા, અને એ જે છે એ આ જે ભાઈ જે વાત કરી રહ્યા છે દેખાઈ રહ્યું છે કે એમના વતી જે બોલી રહ્યા છે એ કેટલી એમની ઇનસેન્સિટિવિટી બતાવી રહ્યા છે, અને આ આ જે છે જો એફઆઈઆર થઈ છે તો જ્યારે પણ આવા દુષ્કર્મની એફઆઈઆર થાય છે એવા કેટલાને 160 ની નોટિસ આપી, કેટલાને 160 નો સમન્સ આપ્યો, કેમ બધાને જેને પકડે છે નાને 160 નો સમન્સ આપ્યો, એનું કારણ શું? શું એ એ દેખાતું નથી કે આ એક એક પ્રકારની જે છે એમને ફેવર કરી રહ્યા છે? આ પોલીસને પહેલા એક પ્રશ્ન એ પૂછવો છે મારે કે એમણે કેમ એમને આપ્યો ને આવીને વાત કરવાની, એમને શું કરવું, એમને તક આપવામાં આવે છે, બાકીનાને તો તમે આપતા નથી, આ આ કોઈ સ્પેશિયલ છે? પોલિટિકલ પાર્ટીઝ ની આપણે જયારે વાત કરી રહ્યા છે, પક્ષ વિપક્ષ ની વાત નથી કરતા, એક રાજકારણ સાથે જોડાયેલી આ વ્યક્તિ, રાજનીતિ સાથે જોડાયેલી વ્યક્તિના પ્રકારનું જે રીતે આખું કૃત્ય કરવામાં આવ્યું છે, સાબિત થશે સાબિત નહીં થાય ત્યાં સુધીની વાત આપણે નથી કરતા, અત્યારે શક્યતાઓની વાત કરી રહ્યા છે, જે રીતે આરોપ મૂકવામાં આવ્યો છે, છાવરવામાં આવે છે આ પ્રકારના લોકોને, આ લોકો આરામથી ભાગી જઈ શકે છે, કાલ ઉઠીને જયંતિ ભાનુશાળી ભૂલાઈ પણ જશે, આ આખો આરોપ ભૂલાઈ પણ જશે અને આખી વાત દફનાવી દેવામાં આવશે જેવી રીતે નલિયાકાંડને લોકો ભૂલી ગયા છે। જયરાજસિંહ એ જો કહેવા માંગુ છું કે નલિયાકાંડ એટલું નહીં, તમે આખી આ પાર્ટીની સંસ્કૃતિ તમે જોઈ લો, આ હંમેશા જે તપાસ પંચનું જે તરકટ કરવામાં આવે છે કે સીટ મૂકવામાં આવે કે જે કંઈ થાય એ માત્ર ક્લીન ચીટ આપવા માટે જ મૂકવામાં આવે એવું છે। મને છેલ્લા કેટલાય વર્ષથી કમિશનિંગ એક્ટ હેઠળ જેટલા કમિશનરો રચાયા છે નલિયાકાંડ સિવાયના કેટલાય પણ નૈતિક અધપતનના કિસ્સા હોય કે પછી મલ્ટી લેવલ માર્કેટિંગના કિસ્સા હોય કે જેટલા હોય જેમાં ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના આગેવાનો અને એના નેતાઓ એમાં સંકળાયેલા હોય છે, અને ભારતીય જનતા પાર્ટીનો ઉલ્લેખ એટલા માટે કરું છું કે છેલ્લા 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ્યમાં શાસન છે, એટલે સવાલ એ છે કે આમાં સરકારે સામેથી સરકારનું ક્યાં નિવેદન આવે છે? મને વાત તો સમજાવો, 3 દિવસથી જે રીતે મીડિયા ટ્રાયલ ચાલી રહ્યો છે એની અંદર એક પણ વખત જે જમીલભાઈ વાત કરતા હતા તો પહેલા તો મને એક વાતની સમજણ પડતી નથી કે જયંતિભાઈ ભાનુશાળીને પોતાના કુટુંબમાંથી કોઈ છે કે કેમ છે, કે વિવાહીએ કોર્ટમાં જવું પડ્યું, કેમ ગયા લીગલ જ્યાં, એ કંઈ મારો સબ્જેક્ટ નથી, હું કંઈ એવો લીગલ એક્સપર્ટ પણ નથી, પણ મને પહેલો સવાલ એ થાય છે કે એમને છે કે વિવાહી પક્ષે છે કોર્ટમાં જવું પડ્યું એવું કેમ બન્યું છે, અથવા તો એમના વકીલ તરીકે કેમ આવ્યા છે, એમનો પોતાનો કોઈ વકીલ નહીં હોય ભાનુશાળીનો? પહેલી વાત એ આવે, ચલો આવ્યા તો એનો એની સામે વાંધો નથી, પણ એ વાત જે કરે છે ભાઈ આ મોટે ભાગે આ મોરલ સ્ટોરી છે, આ સોશિયલ ઓડિટનો સબ્જેક્ટ છે, જે બેને કહ્યું કે મહિલાઓનો પ્રશ્ન છે તો આ મહિલાઓનો પ્રશ્ન છે ભાઈ, અને આ કંઈ નવી વાત નથી, તો રાષ્ટ્રીય એક રાષ્ટ્રીય અધ્યક્ષ જે ગૃહ ખાતાના મંત્રી હોય આ રાજ્યના
અને પછી એક યુવતીની જાસૂસી કરતા આખું પોલીસ તંત્ર પકડાયું હોય એ કિસ્સો નજરની સામે છે. હિલ ગાર્ડનની પ્રણય કથા લોકોની નજરની સામે છે. એનડી તિવારીને 90 વર્ષે ભારતીય જનતા પાર્ટીમાં લઈ ગયા છે. એના જ ઉલ્લેખ છે આ એમની ભારતીય જનતા પાર્ટીની. આપણે જયંતિ ભાનુશાળીની મારે તો રાજકીય અવલોકન કરવાનું છે. રાજકીય પ્રતિનિધિ તરીકે વાત કરવાનું. બિલકુલ આપ રાજકીય પ્રતિનિધિ તરીકે વાત કરી રહ્યા છો, પરંતુ હું જે વાત કરી રહ્યો છું જયંતિ ભાનુશાળી સાથે જોડાયેલી જે આપની વાત છે તેને લઈને કરી રહ્યા છે વાત. ભાનુશાળીના વકીલ પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું, અનેક સવાલો છે જવાબ મેળવીશું. અત્યારે એક બ્રેકમાં જ રોકાઈએ છીએ. બ્રેક પર જતા પહેલા ફરી એક વખત દર્શક મિત્રો આપને યાદ કરાવીએ કે ફેસબુકના માધ્યમથી આપ આપની પ્રતિક્રિયા વિષયને લઈને આ મુદ્દાને લઈને જો આપવા માંગતા હો તો આપી શકો છો. અનેક લોકો આપણી સાથે જોડાઈ રહ્યા છે. નરેન્દ્રભાઈ પંડ્યા, લાલજી જંકુરિયા, કનુભાઈ ઠાકોર, જયમીન વ્યાસ પણ જોડાઈ ગયા છે, કંદોરિયા અશોક પણ જોડાઈ ગયા છે, અનેક લોકો જોડાઈ રહ્યા છે ફેસબુકના માધ્યમથી. આપ પણ આપની પ્રતિક્રિયા આપી શકો છો અને બ્રેક બાદ ફરી એક વખત આ ચર્ચામાં આગળ વધીશું. રોકાઈએ છીએ બ્રેક માટે. પાકિસ્તાનની ચૂંટણીમાં આતંકીઓનું સિલેક્શન. અબ કી બાર પાકિસ્તાનમાં આતંકી સરકાર. પાકિસ્તાન ચૂંટણીમાં મોદી મોદીની ગૂંજ. શું આ વખતે ઇલેક્શન ફિક્સ છે? પાકિસ્તાનમાં પ્રજાતંત્રના પારખા જુઓ રાત્રે 9:30 કલાકે. તમારાથી છુપાવાય છે સત્ય, ગેરમાર્ગે દોરાય છે નિત્ય, હાસ્યમાં ધકેલાય છે હકીકત, મસાલા સમાચારોની થાય છે માવજત. પણ હવે ખબરોની લઈશું ખબર. એક્સરે ટૂંક સમયમાં. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે. જયંતિ ભાનુશાળીને લઈને જે કેટલાય દિવસોથી જે રીતે આખું ચક્કર ચાલી રહ્યું છે અને એક બાદ એક જે આરોપો સામે આવી રહ્યા છે તેમાં જયંતિ ભાનુશાળી ક્યાં છે હજી સુધી કોઈને ખબર નથી પડી અને કઈ દિશામાં હવે તપાસ થઈ છે તેને લઈને પણ સવાલ છે. આ જ વિષય પર આપણે ચર્ચા પણ કરી રહ્યા છીએ. ચર્ચામાં આગળ વધીએ. મંજીલજી, આપસે સીધા સવાલ પૂછના ચાહુંગી. આ આખો જે મામલો જે રીતે આખો ચાલી રહ્યો છે, હવે નવા નવા વણાકો રોજે રોજ આવી રહ્યા છે. ઘડીકમાં એવું કહેવામાં આવે છે કે આખો હની ટ્રેપનો મામલો છે, પછી કહેવામાં આવે છે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. હવે સાચું શું છે, તથ્ય શું છે સમજી નથી શકાતું. દુષ્કર્મને હની ટ્રેપમાં ઠસાવવાનો પ્રયાસ છે કે હની ટ્રેપને દુષ્કર્મમાં ઠસાવવાનો પ્રયાસ છે? એકચ્યુઅલી યે જો પ્રયાસ હૈ અગર યે દુષ્કર્મ ઇસકો સાબિત કરને કી જરૂરત પડ રહી હૈ, ઇસસે બડી શર્મનાક બાત હમારે સમાજ મેં નારી સ્ત્રી કે લિયે હોઈ નહીં સકતી. ઇસકો સાબિત કરના પડેગા. સાબિત કરને કા અર્થ ક્યા હુઆ? જી, કોઈ ચીજ કો ટેબલ પર રખ કે હમ યહાં પ્રૂવ કરે કે યે ગલત હૈ, કે યે મતલબ યે હુઆ હૈ કે નહીં હુઆ. અગર યે નહીં હુઆ હોતા તો જહાં પે ચિનગારી હોતી હૈ વહીં આગ લગતી હૈ, બિના ઉસકે નહીં હોતા કુછ ભી. દૂસરી બાત યે કે વો લડકી ઇસકો સાબિત કૈસે કરકે દિખાના હૈ. હમ લોગ ક્યા ચાહતે હૈ હમ ઉસ લડકી સે, કિસ તરહ સે વો સાબિત કરકે બતાએ. એક તો ઉસકે સાથ ગુજરા, ઉસકે બાદ મેં વો ઇસકો સાબિત કરને કે લિયે વાપસ ઉસ તરહ કે કેસેસ મેં ઘુસે. દૂસરી બાત, મેં એક બાત ઓર જાનના ચાહ રહી હું, આપસે પૂછના ચાહતી હું, અભી જો ભાઈ બોલ રહે થે ઉનસે, કે યે બતાઈએ કે યે સ્ટેટસ સ્ટેજ તક બાત આઈ કૈસે? વો ઉસ ગાડી મેં જહાં ભી યે દુષ્કર્મ હોને કી બાત આઈ હૈ, વો ઉસ વો ક્યું વો જગહ પે ક્યું બેઠે થે? આપકો અપને કો માલૂમ હૈ યે બાત? ઉસકો કહીં એડમિશન લેના થા. યે બાત સહી હૈ ના? જી, જિતના મુજે માલૂમ હૈ. ઉસ લડકી કો અગર કહીં એડમિશન લેના થા, ઠીક હૈ, લડકી ભી બાર બાર યહી બતા રહી હૈ કે ઉસકો કહીં એડમિશન લેના થા. મેં ઇસકે સેકન્ડ સ્ટેપ ઉસ પે જા રહી હું, સિક્કે કા દૂસરા પહેલુ. અગર ઉસકો કહીં એડમિશન લેના થા તો ક્યા યે પોલિટિકલ જો નેતા હૈ વો ઇસલિયે હોતે હૈ?
कि वो किसी लड़की को पर्सनली को एडमिशन दिलाए तो उसके बदले में वो क्या लेंगे? क्या वो जो इंस्टीट्यूट है वो फीस नहीं लेगा या परसेंटेज के बगैर एडमिशन दे देगा क्या? और अगर ऐसा कर देगा और उन्होंने ऐसा आश्वासन दिया था कि मैं ये एडमिशन दिला दूंगा, इसका मतलब बहुत कुछ चीजें निकल के आ रही है बाहर। हमारी एजुकेशन सिस्टम, बिल्कुल, हमारी सामाजिक व्यवस्था, बहुत सारे पहलू सामने आ रहे हैं। तो क्या वो एडमिशन हुआ? और वो एडमिशन नहीं हुआ तो ये सारे चीज का भुगतान वो लड़की किस रूप में भुगते? जी, तो हवे आपणे पहेला वकील जे छे तेमनी पासे जईए। जमील भाई, शुं कहेवું छे हवे आ समग्र मामलामां? जी બેન, હું માત્ર ટેકનિકલ વાત કરવા માંગુ છું, બે ત્રણ વાત બતાવી દઉં એન્ડ ધેન આઈ વિલ કન્ક્લુડ. મુદ્દાની વાત એવી છે બેન કે જે એફઆઈઆર આ બેને દાખલ કરી છે એ એફઆઈઆરમાં એમની એક ફ્રેન્ડનું નામ એ લખાવે છે કે મારી આ મિત્ર છે. એ મિત્ર જે એમના નામનો ઉલ્લેખ છે એફઆઈઆરમાં, ભાનુશાળીની વિરુદ્ધમાં જે એફઆઈઆર છે તેની અંદર આ પીડિતા જે બેન છે તેમની એક મિત્રનું નામે લખાવે છે. એ મિત્ર, એની ફ્રેન્ડ એક બીજી એફઆઈઆરમાં એક્સટોર્શનની આરોપી છે સુરત ક્રાઇમ બ્રાન્ચની અંદર. પહેલી વાત, આ ફરિયાદન બાઈની મિત્ર એ એક્સટોર્શનની આરોપી છે, પહેલી વાત. બીજી વાત, એફઆઈઆરમાં બેન એવું લખાવે છે કે મને એડમિશન જોઈતું હતું મારે, એટલા માટે હું એમના કોન્ટેક્ટમાં આવી, સંપર્કમાં આવીને પછી ફસાઈ ગઈ. આજે જે બપોરે પ્રેસ કોન્ફરન્સ થઈ એની અંદર પત્રકાર મિત્રોએ એવો પ્રશ્ન કર્યો કે તમને કઈ ફેકલ્ટીમાં એડમિશન જોઈતું હતું? આ બેન જવાબ ન આપી શક્યા. આ બેનને ખબર જ નથી કે એમને શાના માટે એડમિશન જોઈતું હતું, કઈ ફેકલ્ટીમાં જોઈતું હતું. એફઆઈઆરની વાત કરું તો હું 5 મિનિટ લઈશ, પૂરું કરી દઈશ. એફઆઈઆરમાં બેન એવું લખાવે છે કે ફોર વ્હીલર ગાડીમાં એને લઈ ગયા અને ગાંધીનગર મેઇન રોડથી એક ખેતરમાં ગાડી દબાવી અને ત્યાં રેપ કર્યું અને એમના ડ્રાઈવરે એનું વિડીયો બનાવ્યો. જયંતિ ભાનુશાલી એ કચ્છ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા, માજી ધારાસભ્ય રહી ચૂક્યા, સ્ટીલ ઇન્ડિયાના ડાયરેક્ટર રહી ચૂક્યા, ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ હતા પ્રદેશના. એને કોઈ જગ્યા ના મળી, એક રૂમ ના મળ્યો, સર્કિટ હાઉસ ના મળી શકે, હોટલ ના મળી શકે. બેન સાંભળો તો, બેન સાંભળો તો ખરા મને, બેન સાંભળો મારી વાત, સાંભળો, હું કોર્ટમાં નથી. ભોગ બનનાર માણસ છે ભાનુશાલી, તમે એને બદનામ કરવા માંગો છો. ટ્રાયલ બાય મીડિયા કેવી રીતે હોઈ શકે? તમે જેમના વતી અત્યારે વાત કરી રહ્યા છો, ક્યાં છે ભાનુશાળી? ક્યાં છે ભાનુશાળી એ વાત તો જવાબ આપો આપ. જો ભાનુશાળી વિક્ટીમ છે એવું તમે કહેતા હો, વાંચી છે તમે, જો એવું કહેતા હો કે ભાનુશાળી વિક્ટીમ છે તો તમને ખબર હોય કે આ વિક્ટીમ ક્યાં છે? એફઆઈઆર ના કન્ટેન્ટ જુઓ તમે, એકદમ બોગસ એફઆઈઆર છે. વકીલને કદાચ સમજણ નથી પડતી. તમે ટેકનિકલિટીની જે વાત કરી રહ્યા છો એ ટેકનિકલિટી તો એ જે છે એ સાબિત કરશે કોર્ટમાં. એ ટેકનિકલિટી જે છે એ ટેકનિકલિટીમાં હું એક વાત એ કહું કે જે એ લખાવા બેઠી હતી ત્યારે એનું વિડીયોગ્રાફી થઈ, એ જયારે લખાવા બેઠી હતી એને શું કહેવું હતું અને શું લખ્યું છે એ ટેકનિકલિટી પૂછું. કેમકે આ જે છે એની સાથે આ પોલીસ નહીં મળેલી હોય એની શી ખાતરી? તમે એનું વિડીયોગ્રાફી કરાવડાવી, આ જયારે એફઆઈઆર લખાતી હતી ત્યારે વિડીયોગ્રાફી કરાવી? વિડીયોગ્રાફી થઈ છે, હા થઈ છે, વિડીયોગ્રાફી થઈ છે. તો જોઈશું આપણે વિડીયોગ્રાફીમાં શું થયું છે, એ વિડીયોગ્રાફીમાં ખબર પડશે કે શું થયું છે. એક્ઝેક્ટલી થઈ છે, વિડીયોગ્રાફી તો તભી હોતી ને જબ કેસ ઘટિત હો રહા હોતા હૈ, જબ એફઆઈઆર લિખે, જબ એફઆઈઆર મને ખબર હતી કે જ્યારે મને બેસાડવામાં આવશે
અને હું જ્યારે આરોપીને રિપ્રેઝન્ટ કરીશ ત્યારે આવા હોસ્ટાઇલ ક્વેશ્ચનિંગ થશે. આઈ વોઝ નોઈંગ ધેટ કે આવા હોસ્ટાઇલ ક્વેશ્ચનિંગ કરશે લોકો મને આવા હોસ્ટાઇલ ક્વેશ્ચન કરશે. એના જ માટે તો આ ચર્ચા છે ને મીડિયા ની. તમારે ટકવાની નથી તમે આ આપણે સમાજ નું દર્પણ. જમીલભાઈ તમે જમીલભાઈ હવે મને કહેવા દો. જમીલભાઈ તમે વકીલ છો, તમે તમારી વિરુદ્ધમાં જવાબ આપવા પડે ભાઈ. ત્યારે તમે મોરસ ની વાત કરો છો. નહીં તમને ગમે એવા પ્રશ્નો ના પૂછો મીડિયા. મીડિયા તમને ગમે એવા પ્રશ્નો ના પૂછે યાર. ટેકનિકલ વાત જ્યારે તમારા અગેન્સ્ટમાં જાય ત્યારે તમે એના વિરુદ્ધ ત્યારે તમે એને કોન્ટ્રાડિક્ટ કરો છો. તમને એફએસએલ પર વિશ્વાસ નથી. જવાબ જ આપવા પડે ભાઈ વકીલ છો. તમે એમ કહો છો કે આ પૈસાદાર માણસ છે બધાને વેચાતો લઈ લેશે તો આ તો તમને આ દેશની સિસ્ટમ પર વિશ્વાસ નથી. તમને જ્યુડિશિયરી પર વિશ્વાસ નથી. તમને એફએસએલ પર વિશ્વાસ નથી. તમને કોના ઉપર વિશ્વાસ છે? ઘટના નથી આવી કઈ કેટલી ઘટનાઓ છે જે થઈ ગઈ છે. કોર્ટ પર તો ભરોસો છે. લાલુ યાદવ જેલમાં ગયા. માયાવતી બધા મિનિસ્ટરો જેલમાં ગયા. તંત્રમાં બહુ ફરક હોય છે ભાઈ. તમે વકીલ છો કે એકદમ નિરાશાવાદી વાત કરો છો? તમને જ્યુડિશિયરી પર વિશ્વાસ છે ભાઈ? આખી દુનિયાને ન્યાયતંત્રમાં વિશ્વાસ નથી. તમને પોલીસ પર વિશ્વાસ નથી. તમને એફએસએલ પર નથી. તમને એફએસએલ પર વિશ્વાસ નથી. તમને કોઈના પર વિશ્વાસ નથી. તો શું વાત કરો? ભરોસા તો સામે કેમ નહીં આ રહે? કોઈના પર વિશ્વાસ નથી. આ તો એની પાસે જવાબ નથી. આ એટલા માટે નથી કેમ કે આ જે આખી બાબત જે છે ને હાઈ પ્રોફાઇલ બાબત છે ને આની સાથે જે સંકળાયેલા વ્યક્તિ છે રાજનેતા છે અને આપણો આખો દેશ જાણે છે કે ક્યાં શું મેનેજ થઈ શકે છે. એટલે તમે કેમ નિરાશાવાદની વાત કરો છો? જોવો પાછળ તમારો ઇતિહાસ જોવો આખો એટલે તમને ખબર પડશે કે જ્યારે જ્યારે આવા કોઈ જાહેર જીવનમાં પડેલા વ્યક્તિઓ આવે ત્યારે એનું શું થતું હોય છે? જમીલભાઈ નલિયાકાંડમાં પણ તમે જયારે વિક્ટીમ ના વકીલ તરીકે બેઠા હોઈએ ત્યારે જેને જે પ્રશ્ન પૂછવો એનો જવાબ જ આપવો પડે ભાઈ. એનો સાચો જવાબ તમારે જે હોય જે બચાવ કરો જવાબ જ આપવાનો. જમીલભાઈ કે જરૂર છે? જમીલભાઈ એ કહે રહે છે સમજાવો. એ જ આપી રહ્યો છું. નહીં જવાબ આપી રહ્યો છું ભાઈ. તમે તો વાર્તારે વાર્તા કરો છો સાહેબ. એટલે જ કહું છું તમે તો કોંગ્રેસના રોટલા શેકો છો. હા તે પણ રોટલા જ કોંગ્રેસ તમારા રોટલા શેકવાયા છો ભાઈ. તમારી વાણીમાં દેખાય. હા પણ એ તો કોંગ્રેસના રોટલા છે. આવા બોલો છો? આવા મોરલ લેસ લોકો ના ચાલે ભાઈ. જાહેર જીવનમાં પાર્ટીનો માળખો આવા મોરલ લેસ લોકો ના ચાલે. જાહેર જીવનમાં અને સાંભળી લો હવે કાન ખોલીને તમે ગમે તે હોય ભાઈ એનાથી શું ફરક પડે છે? કેમ ભાગતા ફરે છે ભાઈ? વિપક્ષ જવાબ માંગશે ભાઈ. વિપક્ષ જવાબ માંગશે અને કોંગ્રેસે જવાબ માંગશે ભાઈ. તમારા પ્રતિનિધિ મોકલવા જોઈએ કેસ પહેલી કોંગ્રેસ નો ભાજપનો. મેરી બાત સુનિયે. મેં યે કહી રહી હું જમીલ ભાઈ યે સબ્જેક્ટ ખોટા હમે નક્કી કરવાના નથી ભાઈ. યે સાચા ખોટું પ્લેટફોર્મ નક્કી કરશે. યે સબ્જેક્ટ કો એક્સાઇટેડ હોકે બાત કરને કી જરૂરત નહીં હૈ. ઇસકે સોલ્યુશન કી જરૂરત હૈ. અભી મેરી મેં એક બાત કહેના ચાહ રહી હું. પહેલી બાત જમીલ ભાઈ આપકો મેરી આવાઝ આ રહી હૈ ના? હેલો જમીલ ભાઈ આપકો મેરી આવાઝ આ રહી હૈ? મેં આપકો સુન રહા હું. મેરી બાત સુનો. મેં એક બાત પૂછના ચાહ રહી હું. આપને અભી દો લાઇનેં રિપીટ કી થી. આપને યે કહા થા કે વો વ્યક્તિ કો જિસને ભી જો ભી કિયા ભાનુશાલી જી હો યા કોઈ ભી હો વો વ્યક્તિ કો કાર મેં ક્યા જરૂરત થી? ક્યા ઉસકો રૂમ નહીં મિલ સકતા થા? એક ઓર કોઈ શબ્દ બોલા થા પતા નહીં ક્યા નહીં. આપ મેરી બાત સુનો. મુજે યે બતાઓ આપ દલીલ છે યાર? આપ કિસી એક લડકી એક કન્યા જો ઉસકી બેટી કી જિતની ઉમર કી હૈ ઉસકે લિયે યે બાત જાહિર મેં બોલના કે ક્યા ઉનકો રૂમ નહીં મિલ સકતા? એક નેતા હૈ તો ઉસકો ધર્મશાલા નહીં મિલ સકતી? ઇસકા મતલબ આપ યે દર્શાના ચાહતે હૈ કે વો લડકી ઉસ લડકી કે સાથ કુછ નહીં હુઆ? ઝૂઠ હૈ યે. કાર મેં કુછ નહીં હુઆ. અગર નહીં હુઆ તો બાર બાર યે ચીઝો કે પ્રૂફ કૈસે આ રહે હૈ? ડ્રાઈવર ને વિડિયો કૈસે બના લિયા? કુછ હુઆ હી નહીં તો કૈસે બના વો વિડિયો? દૂસરી બાત આપને અભી યે એક બાત ઓર બોલી વો યે બાત બોલી હૈ કે હમ હમે અપને સિસ્ટમ પે ભરોસા હૈ.
Can I reply? और हम जो बैठे हैं हमें सिस्टम पे भरोसा नहीं है, तो अगर आपको सिस्टम पे भरोसा है तो वो भानुशाली जी सामने क्यों नहीं आ रहे, उनको भी तो सिस्टम पे भरोसा होना चाहिए। छह जवाब जबिल भाई। ओके, अब मैं जवाब दे दूं? जी बिल्कुल। रिप्लाई नाउ? बिल्कुल हाँ, आप ही दू बेन, आप ही दू जवाब, आप ही दू। हाजर करवा पड़े, सिस्टम भी सामने हाजर नहीं करवा पड़े। आप बेन टू द पॉइंट, टू ध पॉइंट आपू छू बेन। मने एवं लगे कि कदाच अपने आ बेन नी सामे आ भानुशाली ने रजू करवाना छे, एवं लगे छे एमनी वात। अरे बेन अकेली नहीं बोल रही, सारी बहनों की तरफ से बोल रही है, पूरे भारतवर्ष की बहनों की तरफ से मैं रिप्रेजेंट कर रही हूं। मेरे सामने क्यों मुझे सामने लाना? बीजी बात पर आ भी जाऊं, बीजी बात पर आ जाऊं। મારી પણ માં છે, મારી પણ બહેનો છે, એવું બધાને હોય ભાઈ, તમારે બી બધાને હોય, હું ઇનસેન્સિટિવ નથી, મારું એટલું જ કહેવું છે। હા હા, તો સાંભળો, એટલે જ કહું છું, સાંભળો બેન, એટલે જ કહું છું કે કોઈ વ્યક્તિ સાચો બોલે છે કે ખોટું બોલે છે એ અત્યારથી આપણે નક્કી કરી લેવું, અને અત્યારથી આપણે ચર્ચા શરૂ કરી દેવી કે ભાનુશાળી દોષિત માણસ છે અને એમણે પાપ કર્યું છે, તો બેન પછી જ્યુડિશિયલ સિસ્ટમનો શું મતલબ છે? તો પછી આપણે જજ બની જઈએ, આપણે સિસ્ટમ બની જઈએ? જમીલભાઈ, હવે તમે ફિલોસોફિકલ વાત કરી રહ્યા છો, અને તમે જે શરૂઆતમાં કહી રહ્યા હતા, જરાથી એક જ મિનિટમાં વાત પૂરી નથી થઈ, તમે હવે ફિલોસોફિકલ વાત કરી રહ્યા છો। બંસીલે તમને સીધો સવાલ પૂછ્યો છે, તમને સીધો સવાલ પૂછ્યો છે કે તમને કાયદા પર જો વિશ્વાસ છે કે વી વિલ ફેસ ધ જ્યુડિશિયલ પ્રોસેસ, તમે કેમ નથી આવતા? ખોટી છે તે કોર્ટને બતાવીને અમે સ્ટે માંગી શકીએ, અમારી પાસે ઘણા બધા લીગલ ઓપ્શન અવેલેબલ છે। કેમ તમે એમ ઇન્સિસ્ટ કરો છો? ખાલી 160 નો નિવેદન આવે એટલે તમારે હાજર જ થઈ જવાનું? એક જ ઓપ્શન છે સીઆરપીસી માં? શું વાત કરો છો બેન તમે? સીઆરપીસી માં એક જ ઓપ્શન છે એવું નથી, એ તમે એન્ટિસિપેટરી લઈ શકશો, બધું કરી ક્વોશિંગમાં જશો, બધું જ કરશો, ને ત્યાં બધી જે છે સિસ્ટમો જે છે એને શું કરશો એ બધાને આખી જગ જાહેર વસ્તુઓ છે આ બધી બાબતો। પણ સીધી વસ્તુ એ છે કે આ જે છે આ એક મોરાલિટીનો પ્રશ્ન છે, એક જાહેર જીવનમાં પડેલા વ્યક્તિએ જે આ પ્રકારનું કૃત્ય કર્યું છે એ કોર્ટમાં સાબિત થશે ત્યાંની વાત છે, પણ અત્યારે હાલની પરિસ્થિતિ જે છે એમાં કેમ કોઈ એને ખુલાસો આપવા નથી આવી રહ્યા? કેમ કોઈ પક્ષમાંથી પણ નથી આવી રહ્યા કે ના આ વસ્તુ ખોટી છે, કે આ વસ્તુ જે છે એની સામે અમે શું પગલા લેવાના છે? કેમ આ છોકરીના રક્ષણની વાત નથી આવતી? આમ તો બધા એમ કહે છે કે મારી બધી બહેનો જે છે તરુણની વાઈફ ગુજરી ગઈ, તમારો ભાઈ બેઠો છે, ભાઈ ગયો છે, તરુણની વાઈફ ગુજરી ગઈ, અને સુનંદા પુષ્કરની ડેથ પછી ચાર્જશીટ અત્યારે થઈ છે, ત્યાં સુધી સુશી થરૂરને પ્રોટેક્ટ કરી કોંગ્રેસ ગવર્નમેન્ટે, ત્યારે મોરલ્સની કોઈ વાત કરી છે? કોંગ્રેસની સરકાર થાય છે ભાઈ, હવે કોંગ્રેસ ગવર્નમેન્ટ છે જ નહીં કેન્દ્રમાં કે અહીંયા, ગવર્નમેન્ટ કેન્દ્રમાં કોંગ્રેસ ગવર્નમેન્ટ નથી અને ત્યાં રાજ્યમાં નથી ભાઈ, તમે લીગલ વાત કરો જે વાત કરી રહ્યા છે તેમના દરેક મુદ્દા પર તમે કેમ મોરલ શીખવા નીકળ્યા છો ભાઈ? જમીલભાઈ, તો હું લીગલિટી ની સાહેબ વાત કરું છું, શશી થરૂર નું કેમ એરેસ્ટ નથી થયું? કેમ નહીં તો એ તમારે જોવાનું ભાઈ, આની ચર્ચા કેમ નથી? તમારે જોવાનું ભાઈ, તમારી સરકારે જોવાનું ભાઈ, કેમ નથી ઉખાડી લીધું? લો ને મને હજુ ગાચા તો શું ઉખાડી લીધું? ગઈકાલે તો સમન્સ આપ્યું છે। અરે ભાઈ, તમે સિસ્ટમ પર ભરોસો રાખવાની વાત કરો છો? અરે તો તમારે પરુષણ કેમ ભરોસો નથી? સમજો, એ શશી થરૂર ના કેસ માં એ થયું છે તો શું ભાનુશાળી માં એથી ડબલ કરવા દેવાની, ત્યાં સુધી રાહ જોવાની છે? તમે જે વાત કરી રહ્યા છો એનો મતલબ એ થયો કે શશી થરૂર ને જો 4 વર્ષ નથી તો આને 8 વર્ષ સુધી આને ખેંચવાનો છે એમ, એટલે તમે કોઈ પણ સ્ત્રી જે છે એની એને સમજો છો શું? આ અહીંયા તમે સમજો છો શું કે આ પ્રકારના કૃત્યો થવા દેવા, કોઈ પણ હોય, હવે કોંગ્રેસ નો હોય કે ભાજપ નો હોય, એટલે આ પ્રકારનું થવા દેવું ને 8-10 વર્ષ સુધી રાહ જોયા કરવી અને ત્યાં સુધી એ બેને બધું સહન કરવાનું, સોશિયલી એને સહન કરવાનું, એને મીડિયાની સામે પણ સહન કરવાનું, એને કોર્ટમાં સહન કરવાનું, એને ઘરમાં સહન કરવાનું, એટલે શું તમે આ સમજી બેઠા છો બધા? તમે એમ માનો છો કે શશી થરૂર ને 4 વર્ષ થયા તો આને 8 વર્ષ થવા જોઈએ?
તો સાહેબ તમે એનું શોર્ટકટ બતાવી દો. અરે ભાઈ શશી થરૂર નું પહેલા તો ખોટો અર્થઘટન થાય છે. તો બેન તમે આનો શોર્ટકટ કયો ઈલાજ તમારી પાસે તો બતાવો. જુદા ટ્રેક પર નથી તમારી પાસે આનો કોઈ શોર્ટકટ હોય તો બતાવો. બેન આનો કોઈ શોર્ટકટ છે તમારી પાસે? કહેવાનું એવું છે કે સસુ થરૂર માં જ્યુડિશિયલ સિસ્ટમ માં વધારે કાંઈ તો તમારી પાસે કોઈ બીજો ઓપ્શન છે? સેનો ઓપ્શન? તો બેન એક કામ કરો, તમે આનું કોઈ બીજું શોર્ટકટ ઓપ્શન છે? જ્યુડિશિયલ સિસ્ટમ જે તમે કહો છો કે શશી થરૂર માં ચાર વર્ષ થયા, આમાં આઠ વર્ષ, તો હવે તમે હવે તમે તો એક કામ કરો બેન, તમે જે રીતના બચાવ કરો છો, તમે બચાવ કરી રહ્યા છો, તમે બચાવ કરી રહ્યા છો, તમે દાખલો આપો શશી થરૂર નો ભાઈ, એટલે એને ચાર વર્ષ તો નથી થયું તો હવે આને આઠ વર્ષ થવા દેવા છે? કઈ કઈ લોજિકલ વાત કરો બેન. લોજિકલ વાત જ કરું છું હું, બિલકુલ લોજિકલ વાત કરું છું, કેમ કે તમે જ્યારે આ દાખલો આપી રહ્યા છો કોઈ એક સ્ત્રી નું અપમૃત્યુ થયું છે, અપમૃત્યુ બાદ જો એના પતિ ને ચાર વર્ષ પછી પકડવામાં આવ્યા છે, તો તમે એમ પૂછો કે દુષ્કૃત્ય માં આને વધારે ટાઈમ જવો જોઈએ? આપણે આપણે મુદ્દા પરથી ભટકી જઈશું. આ ભાઈ પાસે કોઈ વાત નો જવાબ નથી અને એમની પાસે ખરેખર જવાબ નથી. એ વસ્તુ સાબિત થઈ એમની પાસે છે મુદ્દા પર બિલકુલ એમની પાસે કોઈ પોઈન્ટ જ નથી. એમને જ્યારે કોઈ પણ સવાલ પૂછવામાં આવ્યો, જેટલા પણ સવાલ આપણે તેમને પૂછ્યા છે, તેમણે એક પણ વાતનો જવાબ નથી આપ્યો, આખી ગોળગોળ વાતો કરી છે. મીનાબેન હું આપને પૂછવા માંગુ છું, જે રીતે આ વ્યક્તિ ગાયબ છે, જે રીતે આગળ નથી આવી રહ્યો, જે રીતે સામે નથી આવી રહ્યો અને વારંવાર કહીશ કે ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે જયંતિ ભાનુશાળી, નથી આવી રહ્યા, એનો મતલબ તો સીધો એ થાય છે કે ક્યાંક ને ક્યાંક દોષી છે. ના, એ ચોક્કસ છે, કેમ કે એ જે વાત કરી રહ્યા છે એ પ્રકારે એમને એક લીગલ જે છે આખી એક ફ્રેમવર્ક એ ગોઠવી જ રહ્યા છે કે આ જ્યારે થાય ત્યારે એને એન્ટિસિપેટરી બેલ લેવા, એન્ટિસિપેટરી બેલ સેશન્સ માંથી રિજેક્ટ થાય એટલે હાઈકોર્ટમાં જવું, હાઈકોર્ટમાંથી રિજેક્ટ થાય એટલે સુપ્રીમ સુધી જવું, એટલે આ આખી જે પ્રક્રિયા જે છે, ટાઈમ જે છે એને કિલ કરવાની આખી વાત છે એ ચાલશે. ત્યાર પછી કોશિંગમાં જશે કે ભાઈ આ કોશ કરવી જોઈએ, એટલે આ બધી જે છે એ જેટલા બી રેમેડીઝ જે એમને લીગલી મળ્યા છે એ બધાનો ઉપયોગ આ ભાઈ કરવાના. અને હાલ ચોક્કસ જે વસ્તુ છે કે જો એ નથી દોષી તો ખબર છે ને, તો એમને પછી આજે નહીં ને કાલે એમને બેલ મળવાની જ છે, તો કેમ હાજર નથી થતા પોલીસ સમક્ષ? એક વસ્તુ એ છે, જો એમને એવું લાગે છે કે નથી આમાં બિલકુલ, તો જેમ આપણે અત્યારે છે નાર્કો ટેસ્ટ આપો, એ કઈ જરૂરી નથી કે એમની તરત ને તરત જ ધરપકડ કરશે, પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન કરશે. આપણે અહીંયા અમદાવાદમાં અત્યારે જે સેટેલાઇટ ની આખી ગેંગરેપ ની ઘટના જે છે એમાં જે ચાલી રહ્યું છે એ જ રીતના છે, પોલીસે કોઈ એક્યુઝ ની અરેસ્ટ નથી કર્યા, તો આ ભાઈને એટલી વીક છે નહીં લાગી કે મને અરેસ્ટ કરીને અંદર પૂરી દેશે? તો આ વસ્તુ થઈ શકે ને ત્યાં પણ, કે પોલીસ એની અરેસ્ટ ના કરે નાર્કો ટેસ્ટ માં? જેટલું મોટું નામ એટલો મોટો ભય, આ સીધી વાત અને સીધું ગણિત આ લાગી રહ્યું છે. મંઝિલ, જે રીતે આખી આ વાત ચાલી રહી છે, આખરે એ મહિલાનું શું જેના પર આ આખો આરોપ જે લગાવી રહી છે અને જે સાબિત કરવા માટેના પ્રયાસો કરી રહી છે અને સામે આ પ્રકારના લોકો છે? હમારે યહાં એક તો ભારતીય જનતા પાર્ટી કી ઇમેજ મેં બહોત ગર્વ સે કહેના ચાહતી હું, બહોત અચ્છી હૈ ગુજરાત મેં. યે કેસ લગ રહા હૈ? નહીં, અભી બસ ઉસમે નહીં, મેરી લાઇન અભી પૂરી નહીં હુઈ. મેં યે કહેના ચાહ રહી હું, અગર ઇસ કેસ કો બહોત ઈમાનદારી સે ટ્રાન્સપેરન્સી કે સાથ મેં સામને નહીં લાયા ગયા તો વો હમારી પાર્ટી કી ઇમેજ પે એક કલંક લગને જા રહા હૈ. મેરી ઈચ્છા યે હૈ કી ઇસકો બહોત સાફ, જૈસા કી ભાઈ કહેના ચાહ રહે હૈ જમીલ ભાઈ, કી એસા કુછ ગડબડ નહીં હૈ, તો બિલકુલ સાફ તરીકે સે ઉનકો આના ચાહિયે, સામને બોલના ચાહિયે કી દેખો યે હુઆ થા, યે હુઆ થા, યે હુઆ થા, યે ચીઝ નાટક હૈ ઓર યે ચીઝ અસલિયત હૈ, તો દૂધ કા દૂધ ઓર પાણી કા પાણી હો જાયેગા. તો કમ સે કમ યે તો આયેગા ના કી પાર્ટી ઇતની ટ્રાન્સપેરન્સી સે બાત કરતી હૈ ઓર કામ કરતી હૈ. અગર કિસી ગલત કામ કો છુપાયા ગયા, એક વો ગલતી, દૂસરા ઉસ લડકી કા ક્યા હોગા જિસકો જગ મે જાહિર કર દિયા ગયા, ચુપચાપ નહીં હુઆ, અબ તો જાહેર હો ગયા સબ જગહ. ઇસ તરહ કી લડકીઓ કા આગે કા ભવિષ્ય કે લિયે ક્યા વ્યવસ્થા હૈ હમારે યહાં? વો લડકિયાં હર રોજ જો એસે કેસેસ હો રહે હૈ વો બાદ મે ઉનકા ક્યા હોતા હૈ કિસી કો માલૂમ હૈ? એક્ચ્યુઅલી આપ હી કે સરકાર ને જો હૈ એક જો હૈ સોશિયલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ કે થ્રુ પર યે એક ऐसी जो दुष्कर्म की पीड़ित लड़कियां जो होती है उनके लिए जो है वो आर्थिक सहाय की बात करी है, पर आर्थिक आर्थिक सहाय नहीं, नहीं ये आर्थिक सहाय की बात करी है, उनका जो मेंटल रिहैबिलिटेशन है उसकी बात नहीं करी है. अरे मेंटल नहीं, सामाजिक भी, उसको कौन स्वीकारेगा? उस लड़की से, उस लड़की से शादी कौन करेगा? पहली बात આપણી પાસે સમય છે, જરા સી ખૂબ જ ટૂંકમાં આપની પ્રતિક્રિયા લાસ્ટ. જી બેન, જી જે કહ્યું મંજીલ બેને, એમાં બે ત્રણ વાત છે. ભારતીય જનતા પાર્ટી ની ચારિત્ર ની બાબત માં બિલકુલ ઇમેજ ઝીરો છે. હું એટલા માટે વિપક્ષ કરી નલિયા કાંડ માં તપાસ પંચ, તો આજે એનું પરિણામ શૂન્ય. એમના એક સાંસદ બાબુલાલ કટારા બીજાની પત્નીને પોતાની પત્ની બતાવી અને એરપોર્ટ ઉપર કબૂતરબાજી કરતા પકડાયા હતા, એનું પરિણામ શૂન્ય છે.
રોજ સવાર પણ અને એમના સાક્ષી મહારાજો મહિલાઓએ સ્ત્રીઓએ 10 બાળકો પેદા કરવા જોઈએ, 4 પેદા કરવા જોઈએ ની સલાહો આપે, આવો માનસિક ત્રાસ આપે, એ મોરલી કેટલું સાચું છે એના ઉપરથી એમનો ચાલ ચરિત્ર અને ચહેરો નક્કી થાય છે. દરરોજ સવાર પડે અને મહિલાઓ માટે ગમે તેવા નિવેદનો આવે, એમના બળાત્કારી મંત્રીઓ અને મિનિસ્ટરો બનાવવામાં આવે, એમના જ મંત્રીઓ આજે કેબિનેટમાં બેઠેલા છે મેઘવાલ. એટલે આ એ સમાજને સંદેશો શું આપવામાં આવે છે? એનાથી આગળ એક રાજ્યના ગૃહમંત્રી જાસૂસી કરતા પકડાયા તક નહોતા પકડાયા. મને વાત સમજાવો ના, હું તમને સીધો કઈ રીતે ભારતીય જનતા પાર્ટીની મેચ સારી આપ શું કરશો? હું સરકારી પક્ષ તરીકે જો વિપક્ષની ભૂમિકા એ પ્રશ્નોને ઉજાગર કરવાની જ હોય. વિપક્ષે ટ્રાયલ ચલાવવાના ના હોય, વિપક્ષે કાયદો હાથમાં લેવાનો ના હોય, અને વિપક્ષે એને જેલમાંથી પકડવાના જવાનો હોય, વિપક્ષે જાગૃતિ લાવવાની હોય, પણ સરકારનો શું રોલ હોય? એની ઉપર નિવેદન કરવું જોઈએ કે તપાસ આટલી ચાલશે, એની જગ્યાએ શું થશે? કહું યુવતી બેન, મીનાબેન, યુવતીના જે દીકરી છે એ દીકરીના કુટુંબ નું 7 પેઢી ની ખોદણી કરશે, એ દીકરીના ચારિત્ર ઉપર આક્ષેપો કરશે, એ ગમે તેવી હશે હું તો કહું છું, એ તપાસની અંદર નીકળવાનું છે. પણ અત્યારે પોલીસની દિશા એ જ છે. વિપક્ષે તો ભાઈ વાત જ કરવાની હોય, વિપક્ષે પકડવા ના જવાનું હોય. વિપક્ષની ભૂમિકા એટલી જ હોય. વિપક્ષે શું કરે? એટલે વિપક્ષ ઉભા જ રહી છે. કોણ છે? કિસ્સો આવ્યો કેવી રીતે? પેલા તે વાત કરો, આ એમને આંતરિક ઝઘડો છે, ભારતીય જનતા પાર્ટીનો આંતરિક ઝઘડો છે. એમના ધારાસભ્ય છબીલદાસ પટેલ નામ આવ્યું છે. તમે વાત સમજો, લાભ લેવાનો જોઈએ ને, તો એમને ચારિત્ર અમારે ખુલ્લું પાડવાનું છે. રક્ષણ કરી શકો એટલો મજબૂત વિપક્ષ બનો, મારી માંગ એ છે. અમે સરકાર પાસે ના જઈ શકીએ, અમે વિપક્ષ પાસે ના જઈ શકીએ. આખરે મહિલાઓ જાય તો એક મિનિટ માં જવાબ આપો, વિપક્ષે શું કરવાનું? વિપક્ષ તમે સલાહ આપી દો, એ મહિલા સલાહ આપો ને. પણ વિપક્ષે શું કરવાનું? પડખે શા માટે નથી ઉભા રહેતા? પડખે છે ને ભાઈ, હજુ તો આજે તો એનું નિવેદન આવ્યું છે. બસ તો તમે એના માટે છે જ. તમે બોલ્યા કે વિપક્ષનો તો માત્ર મુદ્દો ઉઠાવવાની જવાબદારી છે. અરે મુદ્દો એ લોકો સમક્ષ લાવવાનો હોય, બાકી તો સરકારે જાગૃત જ લેવું પડે ભાઈ. માત્ર મુદ્દો ના ઉઠાવો, તમે હવે પગલા ભરો. પગલા ના ભરવાના હોય વિપક્ષ ના, તમારી પણ જાણ ખાતર કહું, વિપક્ષે પગલા ના ભરવાના હોય, વિપક્ષે તો એ પ્રશ્ન ઉઠાવવાનો હોય. એક સ્ત્રીના પ્રશ્નને લઈને એનો એ પ્રશ્ન વાચા પડ્યું હોય, કેટલું મોટું રાજકારણ એનો વાચા પડ્યું હોય. અરે વિપક્ષ શું કરવાનો છે? એક વ્યક્તિ તરીકે શું કરવાનો? હા બસ એક્ઝેક્ટલી, એક મહિલા હે, એક લડકી હે જિસકી અભી શાદી ભી નહીં હુઈ હે, અપની બેટી કી તરહ હે. એક મિનિટ, ઉસ તરીકે સે દેખે. અરે હું એ તો કહું છું, પણ તો ઉસકી રક્ષા કેવા માંગુ છું, ઉસકી રક્ષા સુરક્ષા સરકાર ઉપરથી ઉધુ કરશે, ઉપરથી છોકરીની તપાસ કરશે. એને 7 પેઢીની પૂરી તમે હું માનો છો? તમે ઉભા રહો એની તો અમે એ તો કહીએ છે, બાજુ ઉભા રહીને શું કરવાનું? બાજુ એટલે શું? એનો પક્ષ લેવાનો? તમારે ક્લેરિટી નથી, તમારા મનમાં હજુ ક્લિયર નથી, તમે પણ ક્લેરિટી નથી, તમારા પણ ક્લેરિટી નથી, તમારા પણ ક્લેરિટી નથી. વિપક્ષે શું કરવાનું? વિપક્ષે શું કરવું જોઈએ? સરકારે શું કરવું જોઈએ? આ વિપક્ષ તો કરી જ રહી છે ભાઈ, વિપક્ષ તો કરી જ રહી છે. રક્ષણ માટે હવે રાજનેતાઓએ આગળ આવવું પડશે, અને જે રીતે ચિત્ર બની રહ્યું છે તે સાવ જુદું ચિત્ર છે. આપ તમામનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. વાદ વિવાદમાં કાલે નવા વિષય સાથે મળીશું. રજા લઈએ છે, નમસ્કાર. પ્રાયોજક છે.